સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જિજ્ઞાસા કિંગ ઓફ જીકેમાં. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો આજે સબસ્ક્રાઇબ કરજો, બે લાઇકન બટન દબાવવા ભૂલતા નહીં, તાકી મારા તમામ વિડીયો છે એ તમને મળી શકે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની ઘણી બધી ચર્ચા કરી, આજે અગત્યની વાત કરવાની છે કે પોલીસ કોન્સ્ટેબલના મેદાનમાં આપણે જે રાઉન્ડ મારીએ છીએ એ રાઉન્ડ કઈ રીતે ગણવા, એની આજે મને આ વિડીયોમાં વાત કરવાની છે. શક્ય હોય તો મિત્રો તમે આ વિડીયો પૂરો જોજો. પણ મિત્રો, અગાઉ મારા તમને એક વાત કહેવી કે આપણે પોલીસ કોન્સ્ટેબલનું અગાઉનું એનાલિસિસ મૂક્યું હતું, એ પણ મહદન છે, સાચું પડ્યું છે, આમ તો પરફેક્ટ કહી શકાય. કારણ કે ઘણા મિત્રોના મેસેજ આવે છે, સાહેબ તમે એનાલિસિસ સાચું પડે છે, તો સાહેબ તમે આમાં બીજા વિડીયો પણ બનાવો. સમયને અભાવે હું બહુ ઉતાવળ કરીને વિડીયો નથી બનાવતો, પણ મિત્રો થોડુંક એનાલિસિસ કરું છું, પરફેક્ટ પાકું ન્યૂઝ હોય તો જ એવા વિડીયો હું મૂકું છું. મિત્રો, ખોટા ગેરમાર્ગે તમને દોરાવવાનો પ્રયત્ન નહીં કરું, પણ મિત્રો સાચી માહિતી આપવાનો તમને પ્રયત્ન કરીશ. મિત્રો, આજે આપણે વાત કરી છે કે આપણે 26 તારીખ થી લઈને 8-9 તારીખ સુધી આપણે રનિંગ છે. મિત્રો, આમાં આપણે વાત કરી કે અમદાવાદનું એક ગ્રાઉન્ડ, અમદાવાદનું બીજું ગ્રાઉન્ડ, ગાંધીનગરનું એક ગ્રાઉન્ડ છે, એક વડોદરાનું છે, એક સુરતનું છે અને એક રાજકોટનું છે. મિત્રો, આ રીતે ગ્રાઉન્ડ ભર્યો છે, પણ બેનો માટે પણ એક નડિયાદનું ગ્રાઉન્ડ ભર્યું છે. નડિયાદ, ખેડા, નડિયાદ, તો આપણે એની ચર્ચા કરીએ. આજે મને ઘણા મિત્રોએ વાત કરી કે સાહેબ આને એવી રીતે રાઉન્ડ ગણવા, તો મિત્રો હું તમને એક કહ્યું કે દાખલા તરીકે 5000 ની રનિંગ છે, તો 5000 ની રનિંગ કહું છું એટલે મિત્રો 1600 ની રનિંગ પણ ગણી શકાય. અને માજી સૈનિકને 2400 ની મિનિટ પણ ગણી શકાય. 5000 મિનિટ વધુમાં વધુ 25 મિનિટમાં તમારે પૂરી કરવાની છે મિત્રો. અને 1600 મીટર જે બહેનો માટે છે એ 9:30 મિનિટમાં પૂરી કરવાની છે. બીજો માજી સૈનિક જે છે એને 2400 મીટરની રનિંગ 12:30 મિનિટમાં પૂરી કરવાની છે મિત્રો. તો આવી રીતે તમને માર્ક જે છે એ મળવા પાત્ર છે. પછી જેવી રીતે ઓછી મિનિટમાં આપણે રનિંગ કરીએ છીએ તો આપણને વધારે માર્ક મળે છે. મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગે, એમ લાગે, ઉપયોગી લાગે, ફાયદાકારક લાગે, તો આ વિડીયો મિત્રો કોઈ પણ સંકોચ રાખ્યા વગર શેર કરવા વિનંતી કરું છું મિત્રો. અને તમને જે વિષયમાં કોઈ ન આવડતી હોય બાબત હોય તો એ વિડીયો બનાવવા માટે તમે મને પણ એ બાબત સૂચવી શકો છો. મિત્રો, આપણે આગળ વાત કરીએ કે આ રનિંગ કરવા માટે 5000 ની રનિંગ છે, તો દાખલા તરીકે 12 રાઉન્ડ મારવાનું થાય છે, તો કઈ રીતે કરશું? આ વિડીયોની વાત અગત્યની વાત આપણે છે. 1600 ની છે તો એના રાઉન્ડ મારીએ, 2400 ની છે તો આના રાઉન્ડ મારીએ, તો દાખલા તરીકે આને કેવી રીતે ગણવા, આ 12 રાઉન્ડ ગણવા કઈ રીતે મિત્રો? બરાબર સમજીએ, બરાબર સમજીએ મિત્રો. તો આપણે જોઈએ કે પહેલો રાઉન્ડ આપણે રનિંગ સ્ટાર્ટ કરીએ છીએ, એ રાઉન્ડ જે છે એ સીધો પહેલો ગણવાનો નથી. શું કામ મિત્રો? જો એ તમે પહેલો રાઉન્ડ ગણશો તો 12 રાઉન્ડ ની બદલે તમે આ છેલ્લે 11 રાઉન્ડ જ મારેલા હશે મિત્રો. બરાબર સમજીએ કે આ રાઉન્ડ મારતી વખતે આપણી ભૂલ ન થાય, આપણું માર્ક સારા હોય અને રનિંગમાં આપણે ભૂલ કરીએ તો આપણને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવે, આવું ન થાય એની કાળજી રાખીએ. આપણે મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ એ રાઉન્ડ પહેલો ગણવાનો નથી, પણ એક રાઉન્ડ પૂરો થાય પછી બીજી વખત ત્યાંથી આવીએ છીએ ત્યારે એ પહેલો એક ગણવાનો છે મિત્રો. આ બરાબર સમજો, પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો એ જયારે પૂરું થાય બીજો રાઉન્ડ મારીએ ત્યારે એક ગણવાનું, મનમાં એક ગણી રાખવાનું, એક આમ આમ રાખવાનું મિત્રો, કા આંગળીના વેઢા ગણવાના. ઘણા મિત્રો કે સાહેબ કાકરા લેતા રહી, તો મિત્રો કાકરા છે મિત્રો એ કોઈ તમારો ભાઈ હોય, બેન હોય, તો કોઈ તમારી બેન હોય, તમે જ્યાં એક એક કાકરો નાખતા જાઓ તો મિત્રો એ નહીં ન કરે નારાયણ. અને કોઈ બીજા ઉમેદવારો ઉઘાડા પગે દોડતો નીરા પગમાં વાગે તો એની મહેનત નું પણ પાણી ભરે વળે. પણ મિત્રો આપણે એવું કઈ કરવું નથી, પણ આ એક કામ કરશો, મેં તમને કીધું એવી રીતે મનમાં તમે પહેલો રાઉન્ડ પૂરો કરો છો, બીજો રાઉન્ડ રનિંગ ચાલુ કરો છો,
ત્યારે તમારે ઈ રાઉન્ડ એક ગણવાનો છે. એવી રીતે બીજો રાઉન્ડ તમે પૂરો કરો, ત્રીજો રાઉન્ડ ચાલુ કરો, ત્યારે ઈ રાઉન્ડ તમારે બે ગણવાના છે. એવી રીતે છેલ્લે છેલ્લે તમે બારમો રાઉન્ડ ચાલુ કરો છો ત્યારે તમારા રાઉન્ડ થયા હશે અગિયાર. બારમો રાઉન્ડ તમારો છેલ્લે પૂરો થાય ત્યારે તમારે તેરમો રાઉન્ડ ગણવાનો થાય, ત્યારે તમે બાર રાઉન્ડ પૂરા મારી લીધા હશે. અને એવી રીતે તમે વિજય પ્રાપ્ત કર્યો છે એવું તમે એક લાગણી અનુભવશો. મિત્રો, આ રનિંગ માટે દોડવાની એક ખાસ ક્રિયા ગણિત ની એક ટીપ્સ આપી છે. મિત્રો ખાસ યાદ રાખીએ, મળીએ ફરીથી વિડીયોમાં. થેન્ક યુ, આભાર.